चलो जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, स्वाध्यायनो नवमो दाखलो पार्थिव अने प्रिया एक भागीदारी पेढ़ीना भागीदारों छे। तारीख 31/3/17 रोज काचा सरवैया अने हवालाओं परथी वार्षिक हिसाब तैयार करो। तो ध्यान राखो, एक थोड़ूक पहला हवाला लईए तो कि मूड़ी पर 8% व्याज गणवुं तो तमने जमा बाजू पहलो ज हवालो मूड़ी पर व्याजनो आप्यो छे, तमने जमा बाजू पहला ज आप्यो छे, बाकी आगळ लाव्या 24,000 अने 16,000। तो अहीं तमे लखी सको के बाकी आगळ लाव्या 24,000 अने 16,000, एना ऊपर तमने 8% व्याज कीधुं है तो मूड़ी पर व्याज 24,000 ना 8% करो 19,20 थाय। त्यारबाद प्रियाना 16,000 ना 8% करो, अरे 16,000 ना 8% करो એટલે 12,80 થાય। આ બંનેની એન્ટ્રી અહીં આવે, મૂડી પર વ્યાજ પાર્થિવ અને પ્રિયા 19,20 12,80, તો આ બંનેનું ટોટલ થશે તમારું 19,20 અને 12,80 3,200 રૂપિયા। આ તમારો પહેલો હવાલો અહીં શું થયો, ક્લિયર થયો। ત્યારબાદ ઉપાડ પર વ્યાજ 12% લેખે તો ઉપાડ તમારો છે 4,800 અને 3,200 રૂપિયા, તો અહીં લખો ઉપાડ પર વ્યાજ 4,800 3,200। હવે એમાં એવું કીધું છે કે પાર્થિવ દર માસને અંતે 400 રૂપિયા ઉપાડ કરે, તો પાર્થિવનો ઉપાડ પર વ્યાજ આ રીતના ગણાશે। પાર્થિવ ઉપાડ વ્યાજ, પાર્થિવ તો કે 400 રૂપિયા ગુણ્યા 1% તમને કેટલા આપવામાં આવેલા છે, તો 12%, તો 12/100। અને દર માસને અંતે કીધું, જુઓ અંતે કે એટલે 66/12 આવે, તો તમે અહીં મૂકશો 66/12, તો પાર્થિવનું તમારું ઉપાડ પર વ્યાજ કેટલું આવશે, તો 264 રૂપિયા। ત્યારબાદ પ્રિયાનું ઉપાડ પર વ્યાજ, તો પ્રિયામાં તારીખ આપી જુઓ, પ્રિયા 1 તારીખ એની છે, 1/10/16 વર્ષ પૂરું થાય 31/3/17 કેટલા મહિના થયા તો ગણો, 10, 11, 12 1, 2, 3 6 મહિના થયા, તો અહીં લખો 3,200 × 6 માસ 3,200 × 12% × 6/12 એટલે તમારું વ્યાજ આવશે 192 રૂપિયા। તો હવે ઉપાડ પર વ્યાજ અહીં લખો, આ ઉપાડ હતો, અહીં ઉપાડ પર વ્યાજ 264 રૂપિયા પહેલામાં અને ઓલામાં 192 રૂપિયા। એકવાર ફરીથી આ હવાલો સમજી લઈએ, યાદ રાખજો એક ઉપાડમાં તારીખ આપી છે તો મેં તારીખ પ્રમાણે એનું વ્યાજ ગણ્યું, અને પહેલાં ઉપાડમાં એને એવું કીધું છે કે દર માસને અંતે કે એટલે 66/12 આવે। યાદ કરો સ્વાધ્યાય પહેલું એનું ત્રીજાનો પહેલો દાખલો, ઉપાડ પર કુલ વાર્ષિક વ્યાજ 12,000 આપ્યું હતું, આપણે એને માસિકમાં ફેરવ્યું હતું, યાદ કરો 12,000/12 કરો એટલે 1,000 રૂપિયા માસિક વ્યાજ। સ્વાધ્યાય પહેલાંનો ત્રીજાનો પહેલો દાખલો, દર માસને અંતે કે તો 66/12 લેવાના, દર મહિનાની શરૂઆતમાં કે તો 78/12 લેવાના, દર મહિનાની 15 તારીખે કે તો 72/12 લેવાના, અહીં કણ અંતે કીધું હતું એટલા માટે મેં 66/12
लीधा। हवे त्यारबाद तमारो बीजो हवालो उधार वेचाण 10,000 नोंधवानुं बाकी छे अने वेचाण नोंधनो सरवाळो मार्च महिनामां वेचाण नोंधनो सरवाळो 2,000 वधु गण्यो छे तो तमारुं वेचाण 2,00,000 रुपया छे। जुओ तमे तो वेचाण वेचाण 2,00,000 माइनस नहीं नोधेल 10,000 2,10,000 आया। वेचाणनું કનેક્શન હંમેશા દેવાદાર સાથે હોય તો તમારા દેવાદાર એટલે કે લેણું તમારું 48,000 રૂપિયા છે। જુઓ તો લખો લેણું 48,000 પ્લસ નહીં નોંધેલ 10,000 58,000 બરોબર। વેચાણનું કનેક્શન દેવાદાર સાથે હોય છે। ત્યારબાદ એને એવું કીધું માર્ચ એટલે એન્ડિંગ કહેવાય, માર્ચ મહિનાનો સરવાળો ભૂલથી 2,000 વધુ છે, માર્ચ એન્ડિંગ છે માટે આપણે એની એક જ એન્ટ્રી આપીશું માઇનસ વધુ સરવાળો, વધુ નોંધેલ 12 કોલમમાં 2,08,000 આની એક જ એન્ટ્રી આપી, કારણ 17મી માર્ચ છે અને એન્ડિંગ મહિનો છે એટલા માટે, જો બીજો કોઈ મહિનો હોત તો આપણે એની બે એન્ટ્રી આપત, એક વેપાર વેચાણની અંદર માઇનસ કરત અને બીજી એન્ટ્રી ક્યાં આપત તો કે દેવાદારમાંથી માઇનસ કરત। ત્યારબાદ 2,000 રૂપિયા ગાલખાત અને 5% ગાલખાત અનામત રાખો, તો ગાલખાતનું આપણે એક ફોર્મેટ બનાવી દઈએ, તો ચલો ગાલખાતનું ફોર્મેટ બનાવીએ, તો ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત કાચા સરવૈયાની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાનું અને માઇનસ ગાલખાત અનામત કાચા સરવૈયાનું, તો કાચા સરવૈયામાં બંને આપી નથી તો મેં ડેશ કરી, એવી જ રીતના આપણે અહીં ફોર્મેટ બનાવી દઈએ। તો પહેલું ગાલખાત હવાલાની માઇનસ ગાલખાત અનામત હવાલાનું। ચલો હવે હવાલાની ગણતરી કરીએ, તો એમાં એવું કીધું છે કે 2,000 રૂપિયા ગાલખાત ઊભી કરો, તો પહેલાં 2,000 રૂપિયા ગાલખાત બાદ કરો, 58,000માંથી 2,000 બાદ કરો, 56,000 આવે। હવે કેટલા ટકા કીધા, તો ગાલખાત અનામત તમને 5% કહેવામાં આવેલી, દેખો અંદર હવાલામાં ગાલખાત અનામત 5%, તો 56,000ના 5% કરો, 56,000ના 5%, તો 2,800, તો તમારો જવાબ 12ના કોલમમાં આવશે તો 53,200, કેટલો જવાબ આવશે 53,200। હવે આ બંને હવાલા આપણે અહીં લઈ જઈએ, ક્યાં આગળ, તો કે કાચા સરવૈયામાં નહીં પણ નફા નુકસાન ખાતાની અંદર, તો ગાલખાત હવાલાની 2,000 રૂપિયા અને ગાલખાત અનામત હવાલાનું 2,800, ટોટલ 4,800 થયા, 12ના કોડમમાં 4,800। ચલો કમ્પ્લીટ, તમારો ગાલખાતનો હવાલો કમ્પ્લીટ થયો। ત્યારબાદ 4,000નું ફર્નિચર નકામું થઈ ગયું છે જેને ચોપડે નોંધવાનું બાકી છે, તો ધ્યાન રાખો ફર્નિચર તમને 10,000 રૂપિયા આપેલું છે તો મિલકત લેણા બાજુ 10,000 લખો, ફર્નિચર 10,000 માઇનસ નુકસાન, નકામું થઈ ગયું એટલે નુકસાન કહેવાય 4,000, 12ના કોલમમાં 6,000 રૂપિયા લખો। ત્યારબાદ એની બીજી એન્ટ્રી આપણે આપીશું કે ફર્નિચરનું નુકસાન 4,000 રૂપિયા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ચલો ફર્નિચર નુકસાન
एक ग्राहक ने माल पूरो पाड़वा नो करार नहीं पूरो थता कोर्टे 4000 नो दावो मंजूर कर्यो। दावो मंजूर करे नो मतलब आपणे जे व्यक्ति ने जे समये जे टाइमे आपणे मालनी डिलीवरी आपवानी हती ए समय में आपणे एने डिलीवरी ना आपी शक्या एटले कोर्ट में गयो अने कोर्टे जे नुकसान थयुं एनु भरपाई करवा माटेनुं आपणने कोर्टे हुकम आप्यो एटले एने कोर्टनो दावो कहेवाय। तो आपणा माटे नुकसान कहेवाय। नुकसान आपणे कई बाद लखीए तो के नफा नुकसान खातानी उधार बाजु ग्राहकनो करार भंगनो दावो। ग्राहक करार भंग दावो 4000 रुपया हजू चूकव्यो नथी चूकवानो बाकी छे एटला अहीं लखाय चूकवा बाकी करारनो दावो। दावो 4000 रुपया आपणा माटे नुकसान छे बराबर એટલે એક નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક એન્ટ્રી આપી અને બીજી એન્ટ્રી એની પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કેમ કે કરાર ભંગનો દાવો હજુ ચૂકવવાનો બાકી છે એટલા માટે મંજૂર કર્યો છે। ખાલી ચૂકવવા બાકી મજૂરી ખાતે નોંધ્યા છે તમારી મજૂરી જુઓ તમને 10000 રૂપિયા આપી મજૂરી પગાર તો તમારો મજૂરી પગાર 12 લખો 10000 છેલ્લા હવાલાની એન્ટ્રી શીખવાડું તમને એને એવું કીધું કે મજૂરી ખાતે નોંધ્યા છે એટલે કે આની અંદર નોંધાઈ ગયા છે એટલે એક એન્ટ્રી થઈ ગઈ। હવે બીજી એન્ટ્રી ક્યાં આપવાની તો કે ચૂકવવાની બાકી છે તો ચૂકવવા બાકી મજૂરી અહીં આવે ફરતી સમજાવું મજૂરીના 2000 ચૂકવાઈ ગયા છે એનો મતલબ કે મજૂરીની અંદર આવી ગયા છે પરંતુ જેને મજૂરીને કાચા સરવૈયામાં આપણે લખવાનું ભૂલી ગયા ચૂકવવા બાકી અને કાચા સરવૈયાની એન્ટ્રી કેટલી આવે 1000 ચૂકવવા બાકી મજૂરી। ચલો અહીં તમારા બધા જ હવાલા શું થયા પૂર્ણ થયા। ચલો ઉપાડ પર વ્યાજની એક એન્ટ્રી અહીં આપી આપણે અને એની બીજી એન્ટ્રી હંમેશા નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ આવે। ચલો હું લખવું ભૂલી ગયો તો ગણતરી કરવામાં મેં એક જ એન્ટ્રી આપી હતી પણ એક બીજી એન્ટ્રી એની અહીં આવશે। ત્યારબાદ હવે અંદરના ખરીદી ખરીદી તમને 1,06,000 રૂપિયા આપી છે તો અંદરના કોલમમાં લખો ખરીદી છ હજાર। ત્યારબાદ ઉપાડ તો આવી ગયો માલનો સ્ટોક 31,370 હે આખરનો સ્ટોક કહેવાય આખર સ્ટોક તમને કેટલો આપ્યો હે 28,000 તો મિલકત લેણા બાજુ આખર સ્ટોક 28,000 પાકા સરવૈયામાં અરે કાચા સરવૈયાની એક જ એન્ટ્રી હોય હવાલાની બે એન્ટ્રી હોય લેણું આવી ગયું મજૂરી પગાર આવી ગયું પગાર મજૂરી હોત તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખત પણ મજૂરી પગાર હે એટલે પહેલાં મજૂરી આવે તો એને વેપાર ખાતાની કઈ બાદ લખવાનું તમારે ઉધાર બાજુ। મકાન 50,000 રૂપિયા ઓફિસ સાધન 4,000 મકાન 50,000 ઓફિસ સાધન 4,000 ત્યારબાદ પેકિંગ સ્ટોક અને રોકડ સિલ્લક બંને અહીં આવે પેકિંગ સ્ટોક અને રોકડ સિલ્લક હા સ્ટોક કોઈ પણ પ્રકારનો હોય એ મિલકત કહેવાય આ બાબતને ધ્યાન રાખજો। પેકિંગ સ્ટોક તમારો 4,000 અને રોકડ સિલ્લક 2,000 ચલો કમ્પ્લીટ। ત્યારબાદ મૂડી આવી ગયું વેચાણ આવી ગયું દેવું એટલે કે લેણદાર 30,000 હે વેપાર ખર્ચ ભૂલી સોરી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જુઓ વેપાર ખર્ચ 16,000 હે તો વેપાર ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ
चलो हवे एक एंट्री रही नहीं जती ने। चलो आ बाजू वेचाण आई देव लेणदार 30,000 पछी नमूना तरीके वेचेल माल याद राखजो कोई पण रीते गयेलो माल हमेशा खरीदी माथी बाद थाय माइनस नमूना थी गयेल माल। एक लाख 4,000 त्यारबाद बीओडी बैंक ओवरड्राफ्ट 14,000 रुपया तमारो चौदह हजार। चलो अहीं तमारो तमाम प्रकारनी एंट्रीओ तमारी अहीं शू थई पूरी थई। चलो चलो कम्प्लीट हवे आपणे खाता बंद करीशुं। तो ध्यान राखो पहेलुं वेपार खातानुं टोटल मारीए વેપાર ખાતાનું ટોટલ તમારું આવશે 2,08,000। આ બાજુ વેપાર ખાતાનું ટોટલ 2,08,000 ઉપરની એમાઉન્ટ બાદ કરો 1,04,000 અને 10,000 બાદ કરો એટલે તમારો કાચો નફો 94,000। કાચો નફો અહીં લાવો ચોરાણું હજાર। હવે આ બાજુ 94,000 આ બાજુ ટોટલ 94,000 એમાંથી 94,000માંથી 16,000, 4,000, 4,000, 4,000, 4,000, 4,800 અને 4,000 બાદ કરો એટલે તમારો નફો વધે 65,000 ચોખ્ખો નફો। અહીં ઉધાર બાજુ જમા બાજુ ચોખ્ખો નફો 65,200 એની અંદર 456 પ્લસ કરો 65,656 આ બાજુ 65,656 એમાંથી 3,200 બાદ કરો એટલે 62,456 વહેંચણી પાત્ર નફો પાર્થિવ અને પ્રિયા નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું 1:1 31,228। ચલો અહીં લાવો વહેંચણી પાત્ર નફો 31,228 31,228। ચલો મૂડી ખાતાનું ટોટલ મારીએ 24,019,20, 31,228 એટલે 57,148 આ બાજુ 57,148 એમાંથી 4,862 બાદ કરો 52,084 બાકી આગળ લઈ ગયા 48,568 આ બાજુ 48,568 એમાંથી 3,192 બાદ કરો 45,116 આ મૂડી અહીં આવે મૂડી પાર્થિવ પ્રિયા મૂડી તમારી 52,084
મૂડી તમારી 52084 અને 4511. ચલો હવે પાકા સર્વે એનું ટોટલ મારીએ 97200. બંને બાજુ પાકા સરવૈયાનું ટોટલ 147200. 147200. અહીં તમારો આ દાખલો પૂર્ણ થાય છે. ધ્યાન રાખજો થોડું.